જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ યરની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બે બાબતો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. નંબર 1, પહેલા સેમેસ્ટરનું રિઝલ્ટ ક્યારે આવી શકે છે, અને નંબર 2, મિડ સેમ અને ઇન્ટરનલ એક્ઝામના માર્ક્સ ક્યારે જોવાના અને કેવી રીતે જોવાના. વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સુનિલ સોનીગ્રા, અને પહેલી વખત જો તમે ચેનલ જોઈ રહ્યા હો તો તમે એને સબસ્ક્રાઇબ કરી શકો છો. આ ચેનલની અંદર એડમિશન, એજ્યુકેશન અને પ્લેસમેન્ટને લગતી ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા બે દિવસોમાં જે સર્ક્યુલર આવેલા છે તેના આધારે ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ડિપ્લોમા વોકેશનલ કોર્સિસ આ વિદ્યાર્થીઓએ 7 અને 8 મે, એટલે કે આવતા શનિવાર અને રવિવાર આ બે દિવસોની અંદર મિડ સેમ અને ઇન્ટરનલના માર્ક્સ જોવા માટે પોર્ટલની અંદર અવેલેબલ હશે. અને આ માર્ક્સ જોવાઈ જાય ત્યાર પછી જો એમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તાત્કાલિક તમારે 9મી તારીખે સોમવારે કોલેજની અંદર ઇન્ફોર્મ કરવાનું રહેશે, અને જે તે સાહેબને મળી લેવાનું, અને 9 અને 10 બે તારીખની અંદર જે ઇન્સ્ટિટ્યૂટ છે એ તમારા માર્ક્સ જે છે એ લોક કરી દેશે. એવી જ રીતે ડિગ્રી એન્જિનિયરિંગ એટલે કે બેચલર્સ કોર્સિસ જે છે, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, હોટેલ મેનેજમેન્ટ, વોકેશનલ કોર્સિસ, આ બધા વિદ્યાર્થીઓ માટે 10 થી 12 મે, એટલે કે આવતા મંગળવારથી ગુરુવારની વચ્ચે આ માર્ક્સ જે છે એ વેબસાઇટ પર અને પોર્ટલ પર અવેલેબલ હશે. તો વિદ્યાર્થીઓ જોઈ લેવાના છે. એમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમારે તાત્કાલિક તમારી કોલેજનો કોન્ટેક્ટ કરવાનો રહેશે, અને 13 થી 17 તારીખની અંદર આ માર્ક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લોક કરી દેવામાં આવશે. આ લોક થઈ જશે ત્યાર પછી એમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં. આ મિડ સેમ એક્ઝામ અને ઇન્ટરનલ એક્ઝામ એના માર્ક્સ જોવા માટેનું પોર્ટલ આ જે છે આઈવે પોર્ટલ છે, એની અંદર એ માર્ક્સ દેખાશે. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેની અંદર આપણે પહેલા સેમેસ્ટરની એક્ઝામ ફી ભરેલી હતી એ જ લોગિન આઈડી અને પાસવર્ડથી આપણે લોગિન થવાનું છે, અને એની અંદર આ બધા માર્ક્સ જે છે એ આપણે જોઈ શકીશું. વિદ્યાર્થી મિત્રો, હવે એક્ઝામની ડેટ કઈ હોઈ શકે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. જુઓ, ડિપ્લોમા એન્જિનિયરિંગ 10મી મે સુધીમાં રિઝલ્ટ નહીં આવે એ આપણે જોઈને ખબર પડી જાય છે, અને ડિગ્રીનું 17 મે સુધી નહીં આવે. ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટના જે માર્ક્સ લોક થઈ જાય ત્યાર પછી યુનિવર્સિટી લેવલે બધો ડેટા જે છે એ સોફ્ટ કોપીની અંદર કમ્પાઇલ થાય છે. કમ્પાઇલ થઈ જાય ત્યાર પછી પોર્ટલની અંદર એ રિઝલ્ટ ડિક્લેર કરવા માટેની પ્રોસેસ થાય, તો એના માટે મિનિમમ 8 થી 10 દિવસનો સમય લાગી શકે છે. એટલે કે ડિપ્લોમાનું રિઝલ્ટ, ડિપ્લોમા ફર્સ્ટ સેમેસ્ટર એનું રિઝલ્ટ મે મહિનાના એન્ડમાં આવી શકવાની સંભાવના છે, અને ડિગ્રી એન્જિનિયરિંગનું રિઝલ્ટ મે મહિનાના એન્ડમાં અથવા જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં આવવાની સંભાવના છે. વિદ્યાર્થી મિત્રો, એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેટલાક સબ્જેક્ટના વિડીયોઝ આપણે બનાવેલા છે, આખો સિલેબસ કવર કરેલો છે, અને કેટલાક સબ્જેક્ટની અંદર થોડો સિલેબસ કવર કરેલો છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેના થ્રુ તમે એ અભ્યાસ જાતે કરી શકશો. અને આપણે ફેસબુક પેજ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પેજ આ બધું બનાવેલું છે, તો જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એના થ્રુ તમે ચેનલ સાથે જોડાઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપનું સૌનું ભવિષ્ય ખૂબ જ સારું બને, ભારત દેશના ખૂબ સારા નાગરિક બનો એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા.